નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ક્લાસ ની અંદર આપણે બધાનું સ્વાગત છે ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે બસો થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ દસ હજાર જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર અંદર દરરોજનું ત્રણ કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે અને તમને આ ક્રેસ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેકચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો સાથે સાથે જે લાઈવ લેકચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેકચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન ખાસ બાબત છે તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ બરોબર છે પ્લે સ્ટોરમાં અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેસ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ અને ફોરન મોર ઇન્ક્વાયરી કોન્ટેક અસ ઉદ્દીપકની સક્રિયતા છે શું છે ઉદ્દીપકની સક્રિયતા તો ધ્યાન આપજો ઉદ્દીપકની સક્રિયતા કોને કહે તો ઉદ્દીપક છે ને એ એવો હોવો જોઈએ ધ્યાન આપજો કે ઉદ્દીપકની સક્રિયતાને આધારે તમે લોકો છે ને રાસાયણિક અધિશોષણનું તમે સામર્થ્ય પર રહેલો હોય છે હવે ઉદ્દીપકની સક્રિયતાઓ છે ને એ એવી હોવી જોઈએ એટલે કેવું હોવું જોઈએ કે અહીંયા દાખલા તરીકે આ તમારી પાસે અધિશોષક છે ઓકે આ શું છે અધિશોષક છે એટલે આપણે એને ઉદ્દીપક તરીકે પણ વર્તી શકીએ હવે શું છે કે આપણી પાસે દાખલા તરીકે કોઈ વાયુ છે ધ્યાન આપ્યો કોઈ વાયુ છે આપણી પાસે એ વાયુ આના ઉપર આવીને અહીંયા રહીએ છે બરોબર આટલા ભાગમાં વાયુ આના ઉપર આવીને રહીએ છીએ હવે શું થાય છે કે આ વાયુ છે ને જે આ ઉદ્દીપક છે એ ઉદ્દીપક ઉપર ડાયરેક્ટ ચોટી ન જવો જોઈએ બરોબર છે એટલે ત્યાં બેસી ન રહેવો જોઈએ ત્યારથી થોડા સમય બાદ હું થઈ જવું જોઈએ દૂર એટલે આ બે વચ્ચે જ્યારે સંયોજન બને ત્યારે સુયોગ્ય સુયોગ્ય પ્રમાણમાં પ્રમાણમાં જોડાણ થવું જોઈએ કેવા પ્રમાણમાં સુયોગ્ય પ્રમાણમાં જોડાણ થવું જોઈએ જો આ વાયુ છે એ ઉદીપક ઉપર રહે બરોબર છે ઉદ્દીપક ઉપર ચોઈટો ચોઈટો રહે અહીંયા તમે કહી શકો તો અહીંયા આમ રહે ને તો લોચો શું થાય ખબર છે કે જ્યાં ત્યાં રહેશે તો હવે નવા જે વાયુઓ છે એનું તમારે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કરવા માટે દર વખતે બીજો ઉદ્દીપક લેવો પડે બરોબર છે એટલે એવું ન થવું જોઈએ ખાસ ધ્યાન રાખવાની એમાં છે ને સમૂહ પાંચની ધાતુઓ છે ને સમૂહની અગિયારની ધાતુઓ તરફ જઈને ઉદ્દીપકીય સક્રિયતા વધારે છે યાદ રાખજો સમૂહ પાંચની ની ધાતુઓ એ સમૂહ અગિયારની ધાતુઓ તરફ સમૂહ અગિયારની ધાતુઓ તરફ જઈને સક્રિયતા વધારે છે શું કરે છે ઉદ્દીપકીય સક્રિયતા વધારે છે ચાલો સેકન્ડ છે એ છે વર્ણાત્મકતા શું છે વર્ણાત્મકતા વર્ણાત્મકતા એટલે શું થશે ખબર છે જો ઉદાહરણ આપું ડાયરેક્ટ તમને ઉદાહરણ ઉપર ખબર પડી જાય જો હવે તમારી પાસે અહીંયા સીઓ પ્લસ એચ ટુ છે સીઓ પ્લસ એચ ટુ અને સીઓ પ્લસ એચ ટુ ઓકે હવે અહીંયા ધ્યાન આપજો કે આની પ્રક્રિયા જો હું નિકલની હાજરી નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન આપીશ તો અહીંથી મને સી એચ ફોર પ્લસ એચ ટુ છે મને અહીંયાથી પ્રાપ્ત થશે હું એચ ફોર એચ ટુ છ હાઇડ્રોજન છે એટલે અહીંયા ત્રણ વડે ગૂણી દઉં ચાલો હવે આ જ સેમ જો રિએક્ટન સેમ છે પણ હું ઉદ્દીપક ચેન્જ કરું છું ઉદ્દીપક ચેન્જ કરીને હવે હું કરું છું કોપર જીંક અને ક્રોમિયમનો ઓક્સાઇડ એટલે સી આર ટુ ઓકે આ કરું છું આને કારણે મને નિપજ નીપજ મળે છે ખબર આલ્કોહોલ સીએચ થ્રી ઓ ચાલો પછી પણ સેમ જ છે પણ અહીંયા હું રાખું છું કોપર કોપર રાખતા મને આમાંથી શું મળે છે ફોર્માલ ડિયર એટલે એ જ સીએચ મળે છે એટલે ડિપેન્ડ ઓન દર વખતે પ્રક્રિયાક સેમ હતો જો પ્રક્રિયા સેમ હતા દર વખતે પણ ચેન્જીસ કેમ કર્યો ઉદીપક માં સર જો ઉદીપક ફેરવો તો મને દર વખતે નિપજો નવી મળી ધેટ મીન્સ અહીંયા છે ને આ તમારે પ્રક્રિયક સેમ છે પણ તમારે નિપજ કઈ જોઈ છે ને એ ડિપેન્ડેન્ટ કોના ઉપર છે કે તમે ઉદીપક ક્યો વાપરો છો એટલે ઉદીપક પોતે વર્ણાત્મકતા છે વર્ણાત્મકતા એટલે ઈ બાજુ વાળે એમ દાખલા તરીકે મારે આલ્ડીહાઇડ મેળવવો છે ફોર્માલ્ડીહાઇડ મેળવવો છે તો હું કોપર મૂકીશ જેના કારણે ઈ COH2 જે નિપજ પ્રક્રિયા છે ને ઈ આલ્ડીહાઇડ તરફ વાળશે ઓકે

એ પ્રક્રિયા પ્રક્રિયકના ઉદ્દીપકના છિદ્ર ઉપર ઉદીપકની રચના ઉપર સાથે સાથે એના કદ ઉપર અને નિપજના અણુ ઉપર ડિપેન્ડેડ હોય એને આકાર વર્ણાત્મકતા કહેવાય ધ્યાન આપજો એમાંથી એક ઉદ્દીપક છે એ છે જીઓલાઇટ શું છે જીઓલાઇટ જો ની રચના કેવી હોય છે ખબર છે એક મધપુડો હોય ને એવી રચના હોય ની એટલે આ રીતની આ રીતની એની રચના હોય છે જીઓલાઇટની જોઈ શકો છો આ રીતની જીઓલાઇટ ની રચના હોય છે ઓકે હવે તમે આ જીઓલાઇટ નો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરો હવે આનો શૂન્ય અવકાશમાં તમે ઉપયોગ કરવામાં આવે જેનું શું થઈ જાય જલિયકરણ કેમાં શૂન્ય અવકાશમાં તમે એનો ઉપયોગ કરો શૂન્ય ઉપયોગ કરતા તેમાં શું જોવા મળે છે સાહેબ એનું જલિયકરણ થાય શું થાય જલિયકરણ થાય છે

એ હાઈડ્રોકાર્બનના સંઘટીકરણ અને વિરંજન તરીકે વિરંજન તરીકે તેનો ઉપયોગ થાય છે ચાલો નેક્સ્ટ છે તેનો એક અગત્યનો જે જીઓલાઇટ છે એને કહેવાય જીએસએમ જીએસએમ આનું નામ થાય મોબિલ ઓકે એને જીઓલાઈટ શોકોની મોબિલ તરીકે ઓળખાય છે હવે ધ્યાન આપજો જીઓલાઇટ શોકોની મોબિલ તે પેટ્રોલ રસાયણમાં છે ને એ ખાસ કરીને આલ્કોહોલના નિર્જલીકરણ માટે પણ એ ઉપયોગી હોય છે હવે નેક્સ્ટ છે આપણી પાસે વિસમાંગ અધિશોષણ નો સિદ્ધાંત શું છે વિસમંગ અધિશોષણનો સિદ્ધાંત ઓકે ચાલો વિસમાંગ અધિશોષણ નો સિદ્ધાંત શું કે છે અહીંયા ધ્યાન આપો એક પોઈન્ટ જે હું તમને બતાવું છું ને એક એક પોઈન્ટ છે ને વ્યવસ્થિત જોજો બરોબર છે આ પોઈન્ટ છે ને હું અહીંયા લખી રાખું છું સાથે એના ઉપર ખાસ નજર મારો ચાલો આ પોઈન્ટ એક એક પોઈન્ટ વસ્તુ શું છે કે પ્રક્રિયકો ધ્યાન જોવો પેલી વસ્તુકો ઉદીપક ની સપાટી ઉપર પ્રસરે હવે તમારી પાસે અહીંયા ધ્યાન આપજો એ ટુ છે અને આ બી ટુ છે એ શું થાય બંને ઉદીપક ની સપાટી ઉપર આવે દાખલા તરીકે આ કોઈ ઉદીપક છે એની સરફેસ ઉપર એ આવે આની સરફેસ ઉપર એ ટુ અને બી ટુ એની સરફેસ ઉપર દાખલા તરીકે હું આજે અહીંયા વ્યવસ્થિત તમને સમજાવું કે ઉદ્દીપક છે ને તમારું ધ્યાન આપશે શું છે ઉદીપક છે એટલે દાખલા તરીકે તમારો ઉદ્દીપક આમ છે આ તમારો ઉદીપક છે આની હવે શું થાય છે કે સર એ અને બી એ ટૂન બી ટુ ને આપણે લઈએ એ અને બી એ શું થાય છે સાહેબ છે એના અધિશોષણ અધિશોષણ ઉપર પ્રસર એટલે અહીંયા હવે આ બીજો શું ખબર આનું ચાલો અને બી આ ઉદ્દીપક ઉપર આવીને બેઠા ચાલો સર ક્લિયર હવે એમના વચ્ચે મધ્યવર્તી સંયોજનની રચના થાય અને ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થવાની શરૂઆત થાય હવે શું થશે મધ્યવર્તી નીપજ એટલે શું થાય કે આવી બનવાની કોશિશ કરે ધ્યાન આપજો એ અને બી એટલે એમના વચ્ચે આ રિએક્શન થશે કે એ અને બી બી ચોટવાની પ્રક્રિયા ચાલુ થશે ત્રીજો પોઈન્ટ કે ઉદ્દીપકની સપાટી પરથી નીપજના અણુઓનું અપશોષણ અપશોષણ એટલે ત્યાંથી દૂર થાય અને વધુ પ્રક્રિયા માટે સપાટી પ્રાપ્ત કરે એટલે શું થશે કે હવે પોઈન્ટ આઉટ જોજો કે અહીંયા જે હતું ને અહીંયા એ અને બી દેખાય તમને આ એ અને બી અહીંથી હવે શું થશે દૂર થશે ને એ શું બનશે એ બી શું બની જાય એ બી કારણ કે એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અહીંયા જો એ અને બી બે અલગ અલગ હતા પછી તમે ઉદ્દીપકના ઉપયોગ તમે યુઝ કરેલો ને પણ એની સાથે સરળતાથી જોડાઈ જાય છે ઓકે આઈડિયા આવશે બોલો ખબર પડશે આ વિસમગ અધિશોષણનો સિદ્ધાંત પાંચે પાંચ મુદ્દા કમ્પલસરી ખબર હોવી જોઈએ

વધારો કરે પ્રવર્તકો શું કરે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે જ્યારે ઝેરે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે હવે ધ્યાન આપજો હેબર વિધિમાં છે ને ધ્યાન આપજો હેબર વિધિ છે હવે હેબર વિધિ એટલે શું થાય કે સર N2 H2 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ એમોનિયા એટલે અહીંયા 3 લખી દીધું હવે આનો ઉદ્દીપક કોઈ Fe હવે ઘણીવાર શું થાય કે Fe નબળો પડી જાય તો એની Fe ની સક્રિયતા વધારવા માટે એની અંદર મોલિબ્લેડમ નાખવામાં આવે શું નાખવામાં આવે મોલિબ્લેડમ એટલે મોલિબ્લેડમ તમારા માટે શું થયો

પ્રક્રિયામાં જે ઉદ્દીપક તરીકે વપરાય છે જે તરીકે વપરાય છે તેને શું કહેવાય છે ઉત્સેચક કહેવાય છે હવે જો ઉત્સેચક છે ને એની ઘણી લાક્ષણિકતાઓ છે ઉત્સેચકની પહેલી લાક્ષણિકતા એ છે કે ઉત્સેચકનો નું એ કણું ધ્યાન આપક ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ દસ લાખ પ્રક્રિયકને અણુ પ્રક્રિયકના અણુને નિપજમાં રૂપાંતર કરે ધ્યાન આપજો જે ઉત્સેચક છે ને ઉત્સેચક એનો એક અણુ પ્રતિ મિનિટ ધ્યાન આપજો પ્રતિ મિનિટ એટલે એક મિનિટમાં દસ લાખ એટલે એક મિલિયન પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરે

એટલે કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એક પ્રક્રિયા તમે એક જ ઉત્સેચકની મદદથી કરી શકો ઉત્સેચકની મદદથી કરી શકો નહીં આપજો બસો તાપમાન છે બસો અઠાણું થી બસો અઠાણું કેલ્વિન થી ત્રણસો દસ એ યોગ્ય તાપમાન હોય છે રાસાયણિક પ્રક્રિયા માટે ચાલો પછી કે એની જે પીએચ છે એ જ્યારે એ પ્રક્રિયા થતી હોય ત્યારે પાંચ થી સાત પીએચ હોય ને તો વધારે સારું કરે કારણ કે તે પ્રક્રિયાના વેગમાં વધારો કરે પછી અમુક એવા હોય જેમ કે સ ઉત્સેચકો છે સક્રિય કારક ઉત્સેચકો સ ઉત્સેચકો કોને કહેવાય ખબર છે કે જે ઉત્સેચકની સક્રિયતામાં શું કરે વધારો કરે દાખલા તરીકે વિટામિનની હાજરી ઉત્સેચક હાજરી પ્રોટીન ના કેવા છે સ ઉત્સેચકો છે બરોબર છે પછી એમાં નિરોધકો હશે અને ઝેરીકરણ હશે જે ઉત્સેચક સક્રિયતામાં શું કરે છે ઘટાડો કરે એટલે આ ઉત્સેચકો વિશેની થોડીક સામાન્ય માહિતી થઈ હવે આપણી પાસે છે ધ્યાન આપજો એ છે કલિલ શું છે કલી તો કલીલ વિશેની માહિતી આપણે જોઈએ બરાબર છે કલીલ શું કે છે આ આવું ઇંગ્લિશમાં છે પણ હું તમને લોકોને ગુજરાતીમાં ટ્રાય કરીશ બરાબર જે એક સા સાચું દ્રાવણ પછી હોય કલીલ દ્રાવણ પછી હોય આ લંબન નિલંબન બરાબર છે શું હશે પછી થોડોક સમય પછી પછી જોશો ને એટલે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ડિઝોલ્વ થઈ ગઈ હશે ઓકે પણ કલીલ દ્રાવણ ક્યારે કહેવાય કે જ્યારે તમે કોઈ પણ એવો પદાર્થ નાખો જ્યારે તમે કોઈ પણ એવો પદાર્થ નાખો કે જેમાં તમને કોઈ ને કોઈ માહિતી આધાર ધ્યાન આપજો એમાં કઈ ને કઈ નાના કણો જોવા મળતા હોય તો એને શું કહેવાય કલીલ દ્રાવણ ને આલંબન નિલંબન પથ્થર અને પાણી છે દ્રાવ્ય થતા જ નથી ચાલો સાચા દ્રાવણની જે સાઈઝ હોય કેટલી હોય એક નેનોમીટર કરતા ઓછી અથવા એક માઇક્રોમીટર કરતા ઓછી દસ એન્સ્ટ્રોન કરતા ઓછી જયારે કલીલ દ્રાવણ હોય ને એની સાઇઝ એક થી એક હજાર નેનોમીટર વચ્ચેની અને કાં તો દસ થી એક હજાર નેનોમીટર વચ્ચેની અને નિલંબન છે એની તો હજાર થી પણ વધારે આપણે માણસને જોવાની ક્ષમતા કેટલી હોય એની આઈડિયા માણસ કેટલી ક્ષમતા કેટલા નેનોમીટર હોય તો જોઈ શકે ને દસ હજાર નેનોમીટર હોય ત્યાં સુધી માણસ જોઈ શકે બાકી જોઈ શકે નહીં બરોબર આટલું ચારસો સાતસો આપણે ના જોઈ શકીએ ધ્યાન આપજો પછી આ જે અપ્રિયન્સ છે ફિલ્ટરબિલિટી છે વિઝિબિલિટી છે એની કોઈ યાદ અત્યારે કઈ આને જોવાની જરૂર નથી બરાબર છે કલીલ કલીલવાળું હશે ત્યારે એને આપણે પરફેક્ટ જોઈએ લેશું ચાલો પછી છે આપણી પાસે કલીલ દ્રાવણ ઓકે તો કલીલ દ્રાવણ માટેની માહિતી અહીં ધ્યાન આપો કે વિક્ષેપણ કલા કલા ઓલવેઝ ઓછી હોય એ યાદ રાખજો કલા ઓલવેઝ શું હશે ઓછી પછી આ હશે વિક્ષેપણ માધ્યમ માધ્યમ ઓલવેઝ કેવું હોય વધારે

પછી તમે આગળ આવો વિક્ષેપણ માધ્યમ વાયુ છે અને કલા ઘન છે તો એરોસોલ ધુમાડો રજ નીચે આવો હવે શું છે પ્રવાહી વાળું વિક્ષેપણ કલા બધી પ્રવાહી છે તો શું છે વિક્ષેપણ માધ્યમ તરીકે ઘન અને પ્રવાહી એટલે ઘન વધારે પ્રવાહી ઓછું જેલી કે જેમ આમ તમે હલાવો એટલે ઘન જેવો દેખાય પણ એમાં પ્રવાહી હોય ચીઝ છે માખણ છે જેલી છે બુટ પોલીશ છે નેક્સ્ટ બે પ્રવાહી પ્રવાહી એટલે પાણી ને દૂધ જેને પાયસ ઇમલ્સન તરીકે ઓળખો છો પાણી દૂધ દૂધ હેર ક્રીમ કોડ લીવર ઓઇલ પછી તમે આવો વાયુને પ્રવાહી વાયુને ને એટલે ઝાકળ હું એમ કહી શકું એરોસોલ જેને ધુમ્મસ વાદળ કીટનાશકોનો નો છટકાવ બરોબર છે ત્યારબાદ આવો ઘન પથ્થર અને વાયુ ઘન અને વાયુ અને એટલે એને શું કહેવાય ઘન સોલ પ્યુમસ પથ્થર એટલે શું કહેવાય ખબર છે આપણે સોફો વયની ગાદી કેવી હોય કે આમ તમે દબવો એટલે બધો વાયુ નીકળી જાય એમ ખોલો એટલે બધો વાયુ પાછો અંદર એડ થઈ જાય એટલે જે ફૂલાય જેને કારણે એને પીમાઇસ પથ્થર પછી ફોમ રબર પછી પ્રવાહી અને વાયુ પ્રવાહી અને વાયુ એટલે ફીણ કહેવાય એને ફોમ જે પ્લવન અને સાબુનું ફીણ તરીકે પણ ઓળખી શકાય છે અથવા વિપ્ડ ક્રીમ પણ એમાં આવી શકે ચાલો હવે આપણી પાસે છે લાયોફિલિક અને લાયોફોબિક ધ્યાન આપજો શું છે લાયોફિલિક અને લાયોફોબિક તો લાયોફિલિક અને લાયોફોબિક કોને કહેવાય ધ્યાન આપો કે લાયોફિલિક એટલે કે જેને પાણી પ્રત્યે આકર્ષણ હોય જેને પાણી પ્રત્યે શું હોય આકર્ષણ હોય અને લાયોફોબિક એટલે કોને કહેવાય કે જેને પાણી પ્રત્યે અપાકર્ષણ હોય છે

જો વિદ્યુત ક્ષેત્રમાં કણું સ્થાનાંતર પામે અથવા ન પણ પામે આમાં વિદ્યુત ક્ષેત્રોમાં કણું સ્થાનાંતર તો સો ટકા પામે ધ્રુવી સમૂહની હાજરીને લીધે તેઓનું વધારે જલ્યકરણ થાય છે એવું થાય છે ભૂલાઈ ગયું છે વધારે કરણ થાય છે જ્યારે અહીંયા જલ્યકરણ થતું નથી એટલે આ રીતના તમે એને માહિતી મેળવી શકો ઓકે લાયોફિલિક કરેલ લાયોફોબિક કરલીલ ની માહિતી છે થોડીક તમારા માટે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ચાલો વિક્ષેપિત કલાના કણોના આધારે કલીલનું વર્ગીકરણ વિક્ષેપિત કલાના કણોનું ધ્યાન આપજો કલાના કણોનું પ્રકારના આધારે બહુઆણવીય કલીલ કોને કહેવાય જ્યારે આપજો બહુઆણવીય કલીલ એટલે શું થશે ખબર છે કે જ્યારે તમે વિલયન વિલયન એટલે જ્યારે એને તોડવામાં આવે ને ત્યારે શું થાય ખબર પદાર્થો મોટી સંખ્યામાં અથવા નાના અણુઓ એકબીજા સાથે સમુચ રીતે ભેગા થાય સમુચ રીતે એટલે ભેગા થવું સમુચ રીતે દાખલા તરીકે આ રેડ અને ગ્રીન આ રીતે ગોઠવાયેલા પણ એમની વચ્ચે કોઈ આકર્ષણ નથી ધ્યાન આપજો એમની વચ્ચે કોઈ આકર્ષણ બળનું હોય કોઈ પણ પ્રકારનું બળ એને જોડી ન રાખતું હોય છતાય જો એક બીજા સાથે ગોઠવાયેલા હોય તેને સમુચ ચરિત ગોઠવણી કહેવાય હવે આ જે સમુચ ચરિત ગોઠવાયેલા છે ને એક સ્પીસીસ એ તૈયાર કરે જેનો વ્યાસ ત્યાં આપ જો જે કલીલકણનો વ્યાસ એક કલીલ હદમાં હોય કલીલ હદમાં હોય તેને ગુણકાલવીય કલીલ અથવા બહુઆણવીય કલીલ કહેવાય છે એના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ તરીકે એસેટ અણુ છે બરોબર છે પછી પી4 અણુ છે એ બધા કેવા થયા બહુ આણ્વીય કલીલ થયા કે જેમાં એક થી વધારે અણુઓ એની અંદર હાજર હોય તો એને બહુ કલીલ કહેવાય છે પણ ચાલો સેકન્ડ છે એ છે વિરાટ આણ્વીય વિરાટ આણ્વીય એટલે કોને કહેવા છે ખબર છે કે જેમાં એક સાથે લાંબી શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય હું તમને એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડી જાય કે એવા સાહેબ કલીલ કયા જો હું દાખલા તરીકે કહું તો સ્ટાર્ચ સ્ટાર્ચ નું સૂત્ર ખબર છે તમને લોકોને C6H10O5 C6H5 C6H5 હવે પોલીમર એટલે વિરાટણું થાય કે જેમાં અસંખ્ય એકબીજા સાથે એના એટેચમેન્ટમાં હોય હવે તમે આવું જાવ પ્રોટીન તો પ્રોટીનની અંદર શું હોય પ્રોટીન સેના બનેલા હોય

છે પોલીસ્ટાઈન તમે લોકો પોલીમર નહોતું ને તમારે એટલે તમને આઈડિયા નહીં કૃત્રિમ રબર ઓકે ચાલો એ બધાનો સમાવેશ એમાં કરવામાં આવે છે ચાલો હવે છે તમારી પાસે થર્ડ છે એ છે મિસેલ રચના શું છે મિસેલ રચના તો ધ્યાન આપજો અહીંથી જે જે પોઈન્ટ કહું છું મિસાઇલ રચના માટે ધ્યાન આપજો કે મિસેલ રચના એટલે શું થશે કે કેટલાક પદાર્થો એવા છે કે જેની ઓછી સાંદ્રતા એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કેવા છે કે સર અમુક એવા છે સંયોજનો કે જે ઓછી સાંદ્રતાએ એ ઓછી સાંદ્રતા એ કેવા છે સર પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે ઓકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્ત છે પરંતુ ઊંચી સાંદ્રતાએ એ વર્તણુકલીય વર્તણુક ધરાવે છે હવે આ જે કણો છે એને સમુચ કણો કહેવાય કેવા કણો કહેવાય સમુચે કણો કે હવે ધ્યાન આપજો કે ઊંચા તાપમાને એ જે તાપમાને મિસેલ રચના બને ધ્યાન આપો જે તાપમાને રચના બને તેને ક્રાફ્ટ તાપમાન એટલે ટીકે કહે છે જે તાપમાને મિસેલ રચના બને એને ક્રાફ્ટ તાપમાન અને ધ્યાન આપજો જેમસી સીએમસી એટલે શું કહેવાય છે ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન ફરીથી ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે એટલે ક્રાંતિક મિસેલ સાંદ્રતા એને ગુજરાતીમાં લખીએ ને તો ક્રાંતિક મિસેલ સાંત્રતા હવે કોઈ કહી શકે કે કેટલા અણુ એ મિસેલ રચના બને એની આઈડિયા કોઈ કહી શકે કે કેટલા અણુ હોય તો મિસેલ રચના તમે મેળવી શકો નહીં ધ્યાન આપો સો અણુ હોય ને સો અણુ થી વધુ કેટલા સો અણુ થી વધુ હોય ને તો મિસેલ રચના બને તો સાહેબ આ મિસેલ રચના બનાવે કોણ ધ્યાન આપજો મિસેલ રચના બનાવે સાબુ સાબુનું સૂત્ર ખબર છે પ્લસ ઓકે આ સાબુનું સૂત્ર છે અથવા તમે એને આમે લખી શકો ઓકે આ સાબુનું નું ધ્યાન આપજો આ જે છે ને મોટા ભાગના જે સાબુના મુખ્ય ઘટકો છે ને પાણીમાં ઓગળી જાય એટલે ઘણીવાર આ ઘણી વાર છે ને એને લખાય આ રીતના લખાય આ સત્તર કાર્બન આવી ગયા છે બરોબર એટલે આ રીતના લખાય અથવા આને જે હું શોર્ટમાં લખું ને

એ હાઇડ્રોફોબિક હોય એ કેવો હોય હાઇડ્રોફોબિક હાઇડ્રોફોબિક એટલે શું હોય કે જેને પ્રવાહી પ્રત્યે આકર્ષણ ન હોય અને જે આ મોઢાનો જે ભાગ છે શીર્ષનો જે ભાગ છે એ હોય હાઇડ્રોફિલિક શું હોય હાઇડ્રોફિલિક ફિલિક એટલે શું થાય કે જેને પાણી પ્રત્યે આકર્ષણ હોય છે ઓકે હવે જો કે કોઈ પણ સપાટી ઉપરથી તમે લોકો ધ્યાન આપજો આ જે પાણીમાં હોય હવે દાખલા તરીકે મારે કોઈ અહીંયા એમાં જાઓ મિસેલ રચના બને ને દાખલા તરીકે આ મિશેલ રચના બને ને તો આ પાણી છે શું છે આ પાણી તો આ પાણી પ્રત્યે આ આકર્ષણ હશે અને આ વસ્તુ છે એ બાર હશે આવી રીતના એટલે આ જે બન્યું ને આ રહીનું મિશેલ રચના હું બન્યું મિશેલ રચના હવે ધ્યાન આપો દાખલા તરીકે તમારો શર્ટ છે નવો નવો લીધો છે એની અંદર આ તેલનો ડાક પડી ગયો છે પડી ગયો છે તેલનો ડાક હવે શું કરો સર એટલે શું થાય ખબર પેલા તમે સાબુ મારો પછી પાણી મારો ને એટલે થોડુંક પાણી મારી હવે શું થશે કે આ જે ભાગ છે ને અહીંયા આવશે ચાલો ઉપર પાણી છે એટલે આ જે આગળનો શીર્ષનો ભાગ છે એ પાણી તરફ રહેશે શીર્ષનો ભાગ ક્યાં તરફ રહેશે પાણી તરફ અને પૂંછડીને પાણી પ્રત્યે અપાકર્ષણ છે એટલે પૂછડી તેલ પાસે રહેશે આ તેલનો જે ડાક છે અહીંયા રહેશે ઓકે હવે જેવું ઘસો ઘસો એને બ્રશથી પાણી નાખો એટલે શું થશે કે આ બધા જે શીર્ષ વાળા છે ભાગ એ પાણી તરફ તરફ ખેંચાય પાણી તરફ ખેંચાય એટલે શું થાય નીચેથી એની જે પૂંછડી છે એ તેલના ડાગમાં વેગી છે તો એ તેલના ડાગને આખો શું કરે કે જે કાપડું છે તમારું કાપડ છે તમારો શર્ટ છે ત્યાંથી એ દૂર કરશે હાઇડ્રોપોબિક ભાગ હોય એડવર્ટાઇઝમેન્ટ કરે ને સર્ફેક્સલ હોય કે એરિયલ હોય એ લોકો શું બતાવે કે એની જે આ ડાઘ ખેંચવાની જે પૂછડીની જે ક્ષમતા છે જે આલ્કાઇલ છે ગ્રુપ એ આલ્કાઇલ ગ્રુપ એના માટે કેવો છે ખૂબ જ તાકાતવર છે ઓકે પછી એક ઘણું આવે એક છે ડિટરજન્ટ એ છે ડિટરજન્ટ માટે આ તો સાબુનું બંધારણ થયું હવે તમે જો ડિટરજન્ટ લ્યો તો ને કહેવાય સોડિયમ લોરિલ સલ્ફેટ શું કહેવાય સોડિયમ લોરિલ સલ્ફેટ ઓકે સોડિયમ લોરિલ સલ્ફેટ સોડિયમ લોરિલ સલ્ફેટ એટલે થશે સીએચ થ્રી ટ્વેલ ટાઈમ્સ તણમ જો CH3 સોરી uh, CH3 ની થાય પરંતુ CH3 CH2 12 ટાઈમ્સ ઓકે okay, SO4- Na+ આને કહેવાય સોડિયમ લોરિલ સલ્ફેટ ચાલો હવે છે આપણી પાસે કલીલ સોલની બનાવટ શું છે કલીલ સોલની બનાવટ અથવા આપણે એમ કહી શકીએ કલીલની બનાવટ જો સોલ એટલે થાય પદ્ધતિ છે છે એ રાસાયણિક પદ્ધતિ પદ્ધતિ ઓકે પહેલી કઈ છે રાસાયણિક પદ્ધતિ ચાલો જો રાસાયણિક પદ્ધતિ છે પહેલી વસ્તુ છે એમાંથી કે સોલ કેમ બનાવાય જો કલીલ અથવા સોલ એક જ જુ તમારી પાસે આર્સેન્ય સોક્સાઇટ છે શું છે આસેન્ય સોક્સાઇટ એની પ્રક્રિયા એચ ટુએસ સાથે કરો કોની સાથે એચ ટુએસ અને આ પ્રક્રિયા છે દ્વિવિઘટન ની થશે કઈ પ્રક્રિયા થશે દ્વિવિઘટન દ્વિવિઘટન એટલે શું થશે કે સર આઈથી ઓક્સિજન નું વિસ્થાપન અહીંયા થશે અને સલ્ફર નું વિસ્થાપન અહીંયા થશે એટલે આ બનશે આર્સેનિયસ સલ્ફાઇડ પ્લસ અહીંયા બનશે H2O એટલે એક તરફ બેનો આર્સેનિયસ સલ્ફાઇડ અને એક તરફ નું બેનો H2O બેનો બરાબર છે હવે એને કારણે શું થશે કે આ દ્વિવિઘટન ને આ જે બેનો આને કહેવાય છે સોલ સોલ અથવા કલીન સેકન્ડ છે તમારી પાસે SO2 પ્લસ H2O આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે કઈ છે ઓક્સિડેશન આમાંથી શું બને છે સલ્ફર પ્લસ ઈચ ટુ ઓછૂટવું પડે છે અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે સર માઇનસ ટુ અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ઝીરો એટલે માઇનસ માંથી જીરો એટલે આ પ્રક્રિયા કેવી રીતે ઓક્સિડેશનની આ જે સલ્ફર બન્યો એ બેન હું સોલ્વ ચાલો રિએક્શન આપણી પાસે હવે છે કે ગોલ્ડનો ક્લો ક્લોરાઇટ છે એટલે ઓરસ ક્લોરાઇડ છે એની પ્રક્રિયા તમે લોકો ફોર્માલ્ડીહાઇડ સાથે અને પાણીની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો ત્યારે એમાંથી ગોલ્ડ ગોલ્ડ પ્લસ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે પ્લસ ત્રણ કારણ કે ક્લોરીનની માઇનસ એવા ત્રણ ક્લોરીન માઇનસ ત્રણ સામે જાય પ્લસ ત્રણ અહીંયા ગોલ્ડની ઓક્સિડેશન અવસ્થા ઝીરો એટલે આ હું બન્યો ગોલ્ડ નો સોલ બન્યો તો આ પ્રક્રિયા કેવી થશે સર આ પ્રક્રિયા થશે રિડક્શનની પ્રક્રિયા ઓકે ચાલો હવે છે તમારી પાસે એફીસીએલ થ્રી પ્લસ એચ ટુ એટલે આ પ્રક્રિયા શું થઈ સર જળ વિભાજન જળ વિભાજનની પ્રક્રિયા ઓકે એટલે શું બનાવશે બનાવશે પ્લસ એચ સીએલ હવે આ તમારા માટે શું મારા માટે બન્યો સોલ્યુ ઓકે એટલે આ રીતના સંઘનનની પ્રક્રિયાથી તમે લોકો મેળવી શકો છો ચાલો ત્યારબાદ છે બ્રેડિંગ ચાપ પદ્ધતિ કઈ છે પદ્ધતિ હવે આ પદ્ધતિ એ એવા માટે વપરાય કે તમે એનું તમે દ્રાવ્ય કરીને એવા પદાર્થ હોય કે દ્રાવ્ય કરીને તમે એનું કલીલ બનાવો નહીં દાખલા તરીકે કેવી ધાતુ ખબર પ્લેટિનમ છે ગોલ્ડ છે સિલ્વર છે આ બધી ધાતુ એવી છે ડિઝોલ નો થાય બરાબર એટલે તમારે એને બીજા સ્વરૂપે એને તમારે કલીલ બનાવવું પડે એટલે શું કરવું પડે ખબર એક પાત્ર લ્યો આ રીતનું પાત્ર એટલે ડીબે કે અંદર અંદર ડીબા એના જેવું છે પાત્રની પાત્ર અહીંયા તમે છે ને બરફ મૂકી બરફ ઓકે હવે આની અંદર કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ એક ધાતુ નું તમે લોકો સળિયો લઈ લો ઓકે આ રીતના બે સળિયા લઈ લો એટલે શું છે રીતના બે સળિયા લઈ લે આ હવે આની અંદર ત્રાવણ ભરતી ઓકે હવે ધ્યાન આપજો અહીંયા મારે સામુ હવે ધ્યાન આપજો કે આ બે જે સળિયા છે ને ધ્યાન આપજો આ દાખલા તરીકે આ બે સળિયા છે જે તમે આ રાખેલા છે કોઈ પણ એક જ ધાતુ ના હોવા જોઈએ બે એક પ્લેટિનમ ને એક સિલ્વર એમ નહીં ચાલે કોઈ એક પણ ધાતુ હવે હું થાય ધ્યાન આપજો આ જે કમ્પાઉન્ડ છે એ શું કરશો તમે એને ભૂકો કરીને જેવું પાણી નાખશો એટલે તમને દેખાય હવે દેખાય છે એનો મિનિંગ કે એની સાઈઝ એક હજાર નેનોમીટર થી વધારે છે અને એક હજાર નેનોમીટર થી વધારે સાઈઝ હોય તો કલીલ દ્રાવણ કહેવાય નહીં કલીલ સોલ કહેવાય એટલે શું કરવાનું ખબર આને વિદ્યુત પ્રવાહ વડે જોડવાનું બે ને કેબલ દ્વારા અને આ રીતના નાખવાના હવે બ્રેડિંગ ચાપ પદ્ધતિ એટલે જેવી તમે સ્વીચ ચાલુ કરશો એટલે આ બે સળિયા છે ને એકબીજા સાથે આમ અથડાશે અથડાશે ને એટલે અહીંયા તરત જ યાથી હું ઉત્પન્ન થશે ધ્યાન આપજો જેવા અથડાશે અહીંથી તરત જ હું ઉત્પન્ન થશે બાષ્પ ઉત્પન્ન થશે શું થશે બાષ્પ ઉત્પન્ન થાય આ બે વાયુ જે પદાર્થ છે ને એની જ બાષ્પ ઉત્પન્ન થાય પણ તમે સર આજુબાજુ જે બરફ મૂક્યો છે ને આજુબાજુ જે બરફ મૂક્યો છે એ બરફને કારણે બાષ્પ છે એ ફટાફટ ઠંડી પડી જાય બાષ્પ હું પડી જાય ઠંડી અને જેવી એ બાષ્પ ઠંડી પડે એટલે તરત જ કલીલ કણોની સાઈઝમાં ફેરવાય છે કેવી થાય છે કલીલ કણોની સાઈઝમાં ફેરવાય છે તરત જ એ સાઈઝમાં એ ચેન્જીસ થઈ જશે ઓકે એટલે આ રીતના તમે લોકો કલીલ કણો છે બ્રેડિંગ ચાપ પદ્ધતિની મદદથી કલીલ કણો મેળવી શકો છો ઓકે ચાલો નેક્સ્ટ છે આપણી પાસે એ થિયરી છે પેપ્ટીકરણ શું છે પેપ્ટીકરણ હવે પેપ્ટીકરણ પદ્ધતિ લેવી એટલે શું કરવાનું ખબર છે એ ધ્યાન આપજો ફરીથી એક પાત્ર લ્યો આ પાત્રની અંદર વિદ્યુત વિભાજ્ય વિભાજ્ય તરીકે એફીસીએલ થ્રી લઈએ છીએ શું લઈએ છીએ એફીસીએલ થ્રી લઈએ છીએ ઓકે હવે શું કરવાનું કે આની અંદર એક તાજું અથવા હજી જે વિદ્યુત વિભાજ્ય બનેલું હોય એ જ વિદ્યુત વિભાજ્ય પદાર્થ વિભાજ્ય આની અંદર હવે એની અંદર તમે શું નાખો છો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખો છો હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમે દાખલા તરીકે એફીઓએચ ફાઈસ નાખો છો એટલે એક વસ્તુ નોટિસ કરો જ્યારે કે તમે આ વસ્તુ અંદર આના એડ કરો છો ને એટલે આમાં ધન આયન અને ઋણાયન અલગ પાડો તો સર આમાં ધન આયન છે સરસ થ્રી તો સર એની અંદર છે એફી પ્લસ થ્રી અને એની અંદર ઋણાયન છે ઓ એચ માઇનસ આવી આ જે બે મિશ્રણ પ્રબળ વિદ્યુત વિભાજા પ્રબળ વિદ્યુત વિભાજાના તાજા ઔક્ષેપ

નાના નાના ફેરવાય છે એટલે આ રીતના તમે એનું કલીલ કણો દ્રાવણ છે કલીલનું દ્રાવણ તમે લોકો આ રીતના મેળવી શકો છો ઓકે ચાલો ત્યારબાદ જો પાર સંશ્લેષણ પ્રક્રિયાઓ છે ડાયાલીસીસ વાળી ચાલો ડાયાલિસિસ વાળી પ્રક્રિયાઓ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ પાર સંશ્લેષણ કરો ડાયાલિસિસ કરો તો કઈ રીતે હશે સંશ્લેષણ અથવા ડાયાલિસિસ કહેવાય છે આ જે તમે અર્ધપારગમ્ય પડદો તમે લીધો એની જગ્યાએ પાર્સમેટ પેપર છે સેલોફેન પડદા છે કે અર્ધપારગમ્ય પડદામાંથી સાચા દ્રાવણના કણો પસાર થઈ જાય પરંતુ કલેલમય દ્રાવણના કણો પસાર થતા નથી હવે કઈ રીતનું છે જો અહીંયા ધ્યાન આપો હું તમને અહીંયા શીખવાડું હવે અહીંયા એક આવી પોટલી વાળવાની ઓકે આની અંદર ભરવાનું કલીલ દ્રાવણ શું ભરવાનું સાહેબ કલીલ દ્રાવણ ઓકે આની અંદર કલીલ દ્રાવણ તમે લોકો ભરો હવે શું કરવાનું કે સતત અહીંથી વોટર એચ ટુ અહીંથી દૂર કરતું રહેવાનું હવે એચ ટુ અહીંથી દૂર કરતા રહ્યો એટલે આની અંદર જે કલીલ કલીલ દ્રાવણ ભર્યું છે દ્રાવણને પણ એની અંદરની જે અશુદ્ધિઓ છે ને દાખલા તરીકે અશુદ્ધિ આ ગ્રીન ભાગ છે એ અશુદ્ધિ છે એટલે પાણી આમાંથી સતત તમે વહેતું રાખશો ને એટલે શું થશે કે એક સમયે આ ગ્રીન ભાગ અંદરથી શું થશે બહાર નીકળી જશે જે અશુદ્ધિ છે જે શું છે અશુદ્ધિ છે ઓકે અશુદ્ધિ છે એ રીતે તમે એમાંથી દૂર કરી શકો એટલે જો અહીંયા કોથળીમાંથી વિદ્યુત વિભાજનના કણો બહાર આવી શકે જે અશુદ્ધિ છે પરંતુ કલીલ કણો બહાર નીકળતા નથી આની અંદર જે કલીલ દ્રાવણો છે એઝ ઇટ રહે છે ઓકે એઝ ઇટ ઇઝ એમનમ એની અંદર રહે છે ત્યારબાદ જો આ પદ્ધતિમાં જો કોથળીની બહાર બે વિદ્યુત ધ્રુવો પણ મૂકી દો દાખલા તરીકે એક કામ કરો સોને પર સુહાગા શું કરો કે સર આની આજુબાજુ બે વિદ્યુત ધ્રુવ મૂકી દો ઓકે હવે આ તમે અહીંયા બે વિદ્યુત ધ્રુવ મૂકી દો તો શું થાય કે બે વિદ્યુત ધ્રુવ પસાર કરતા વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત વિભાજનના ધન આયનો અને ઋણ આયન વિદ્યુત ધ્રુવો તરફથી જલ્દીથી આકર્ષાય છે કે આની અંદર જો તમારી પાસે વિદ્યુત દ્રાવણ છે ઓકે આની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અશુદ્ધિ છે તો અશુદ્ધિ છે એટલે કે વિદ્યુત વિભાજ્ય છે તો એની અંદર ધન આયન અને ઋણ આયન હશે તો હવે જેવું તમે અહીંયા દાખલા તરીકે આ એનોડ છે અને આ કેથોડ છે

જેને અલ્ટ્રા ફિલ્ટર પેપર કહેવાય છે બરોબર છે એ વિશિષ્ટ પ્રકારના ફિલ્ટર પેપરમાંથી એને શું કરવામાં આવે છે પસાર કરવામાં આવે છે અને આ ફિલ્ટર પેપર માત્રને માત્ર વિદ્યુત વિભાજ્યને જ પસાર થવા દે છે બીજા કોઈ પણ સંયોજનને પસાર થવા દેતા નથી ત્યાં આપો બીજો પોઈન્ટ કે આવા ફિલ્ટર પેપર સામાન્ય ફિલ્ટર પેપર કરતાં કલીલ કણોનું જે સંચયન છે તો સંચેચન એ સંચયન વધારે કરે છે તેરમ જો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન સેન્ટ્રીફ્યુગેશન એટલે શું થશે કે આ પદ્ધતિમાં કલીલમય સોલને કાચની નળીમાં અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન ની ગોઠવવામાં આવે છે અને આ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જેવું તમે ચાલુ કરો તો અંદરની નળી ખૂબ જ ગતિથી ઘૂમે જો આ રીતનું હોય આ રીતની હોય અને આને છે ને એક ઉપર આધાર અને એક આ તળિયા તરફ બેસી જાય છે અને અશુદ્ધિઓ છે એ ઉપરના દ્રાવણમાં ફરતી રહેશે આપણે ખબર છે ઘઉં છે એ વાવલતા હોય આપણે ઘઉં સાફ કરતા ત્યારે આમ ખેંચો એટલે પાંદડી છે એ બધી જે અશુદ્ધિ છે એ દૂર જ બેસે ગ્રેવિટીને કારણે શું થાય કે જે તમારા ઘઉં છે એ ડાયરેક્ટ જમીન ઉપર બેસે છે એટલે આ રીતના એનું શુદ્ધિકરણ તમે કરી શકો ચાલો આના ઉપર એક નજર મારી લો ફટાફટ ચાલો ક્લિયર છે હવે જોવો હવે હવેનો જે ટોપિક છે ને એમાંથી એમસીક્યુ બહુ જોરદાર આવે એવા છે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે કલીલ કણ પર વીજભાર ઓકે શું છે કલીલ કણ પર વીજભાર તો ધ્યાન આપજો કલીલ કણ પર વીજભાર તમે કઈ રીતે સમજી શકો છો પેલી વસ્તુ દાખલા તરીકે તમારી પાસે એફિસિયલ થ્રી છે એક્ઝામ્પલમાં આપણે મૂકીએ કે તમારી પાસે એફિસિયલ થ્રી છે એની રિએક્શન હું એચ ટુ સાથે કરાવું કોની સાથે એચ ટુ ઓ તો એની અંદરથી મને એફી ઓ એચ ટ્વાઇસ બને અને પ્લસ થ્રી મોલ ઓફ એચ ટુ ઓ થ્રી મોલ ઓફ એચ સી એલ દૂર થશે હવે અહીંયા શું થશે કે FeCl3 ને જળ વિભાજન થી જે FeOH ટ્વાઇસ બને છે આયન નો હાઇડ્રોક્સાઇડ બને છે એનું સોલ જે ઈ સોલ છે ઈ Fe+ ના આયનો નું અધિશોષણ કરે છે શું કરે કે આ જે છે ને ના ઈ Fe+3 ના આયન નું અધિશોષણ કરે ઓકે Fe+3 ના આયન નું શું કરે છે અધિશોષણ અને અધિશોષણ કરે એને કારણે શું થશે કે એની અંદર એના ઉપર આયન લાગી જાય એટલે અધિશોષણ થાય એટલે કેવું થશે ખબર કે એ બનશે એફી ઓ એચોઈસ અને એના ઉપર આવી જશે આ રીતના એફી પ્લસ થ્રી અને અહીંથી થ્રી સીએલ માઇનસ છે એ દૂર થશે એટલે આ જે પોઈન્ટ બન્યો ને એટલે આને કહેવાય ધન ભારિત સોલ શું કહેવાય ધન ભારિત સોર તો સાહેબ અહીંયા વધારે હોવું જોઈએ આયર્નનો ઓક્સાઇડ છે એ પોતાની સરફેસ ઉપર લે અને સીએલ માઇનસ ને દૂર એટલે એકબીજા સાવ દૂર હોય પણ આ રીતના રહેલા હોય જો હજી એક એક્ઝામ્પલ આપું તમને લોકોને તમારી પાસે આર્સેનિયસનો ઓક્સાઇડ છે શું છે આર્સેનિયસનો એની પ્રક્રિયા H2S સાથે કરો એટલે શું બને કે સર આર્સેનિયસ સલ્ફાઇડ બને અને પાણીનો અણુ દૂર થાય એટલે આ શું કરે કે જે આ આર્સેનિયસ સલ્ફાઇડ છે પોતાની સરફેસ ઉપર તેના જો પોતાની સરફેસ ઉપર સલ્ફર ને લે કોને લે સલ્ફર ને સલ્ફર કેવો છે સર માઈનસ ચાર્જ છે માઈનસ ચાર્જ છે એટલે શું કહેવાય કે સર આ છે એ ઋણ ભારિત સોલ છે કેવો થયો ઋણ ભારિત સોલ ઓકે અને અહીંયા આ બાજુ છે એ બાજુ 3H+ તો હાજર રહેશે ઓકે આ રીતના તમે એને નોટ ડાઉન કરી શકો દાખલા તરીકે હજી હું તમને આપું માહિતી કે દાખલા તરીકે તમારી પાસે છે છે ઓકે અથવા આપણે પેલા કહીએ કે એજી એનો થ્રી છે પ્લસ કે આઈ છે તો સાહેબ ખબર કેમ પડે દાખલા તરીકે આ એજીઆઈ બન્યું બન્યું એજીઆઈ તો આ એજી પ્લસ અને શું હશે

બરાબર છે માધ્યમ વય શું છે વધારે ને અહીંયા એજી એનો થ્રી છે તમારી પાસે આ કલા તરીકે વધશે એટલે આના એજી એ છે સેમ એક વખત એ શું બને છે કે સર એક વખત બને છે ધન ભારિત સોલ તો ત્યારે આગળના કમ્પાઉન્ડ જોવાના કે એ કેવા છે કે જેમાં એજી એનો થ્રી નું પ્રમાણ કેવું છે વધારે છે ને એક એજી છે જે થોડા સમય બાદ એમાં જો પ્રમાણનો વધારો ઘટાડો કરો તે એ ઋણ ભારિત સોલ બને છે કેવો બને છે ઋણ ભારિત સોલ બને એટલે આ રીતના તમને છે ને અલગ અલગ ચાર્જમાં ઓકે ચાલો હવે હવે જો જો એસિડિક માધ્યમમાં મળતા જે એસેન પ્લસ ફોર છે શું છે એસિડિક માધ્યમમાં મળતા સાહેબ જો એસેન પ્લસ ફોર છે આ આયનો અધિશોષણને લીધે એસેન ઓટુમાં ધન ભારિત સોલ કલીલ મૈ દ્રાવણ બને હવે જો એસેન ઓટુ છે માધ્યમમાં રાખો એટલે એની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં રાખો તો ઓ અહીંયા તમે એચ પ્લસ રાખ્યું હતું અહીંયા ઓ માઇનસ રાખો એટલે શું બન્યું એસન ઓ થ્રી માઇનસ ટુ એમાંથી પાણીનો છૂટ થયો હવે એ જ એસન થ્રી માઇનસ ટુ ને પાછું એસન સાથે રાખો એટલે બન્યું ઋણભારિત સોલ્વ બન્યું એટલે ડિપેન્ડેટ ઓન કે તમે એસિડિક માધ્યમ રાખો છો કે બેઝિક માધ્યમ રાખો છો એના ઉપર કરે કે તમારું જે કલીલ છે એ ઋણ ભારિત સોલ બનશે ઓકે ચાલો નીચે તમને હું કે નેગેટિવ ચાર્જ કલીલ અને પોઝિટિવ ચાર્જ કલીલ જેમ મેટલ છે એ નેગેટિવ વાળો છે એક્ઝામ્પલ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ આર્સેનિક સલ્ફાઈડ સ્ટાર્ચ માટી અને ધુમાડો એ બધા કેવા છે નેગેટિવ ચાર્જ કલીલ એટલે ઋણ ભારિત ત્યારે એફવાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સાઇડ બેઝિક ડાઇસ અને હિમોગ્લોબિન આ બધા કેવા છે પોઝિટિવ ચાર્જ અથવા ધન સોલ તરીકે કલીલ તરીકે તમે એને ઓળખી શકો છો ઓકે ચાલો હવે જો આ રીતની માહિતી એની અંદર હાજર હશે ઓકે ચાલો જુઓ કે ધન કે ઋણ આયન જે અધિશોષણ છે એને લીધે હું થાય કલીલ સપાટી ઉપર જો આ આર્સેનિયસ છે હવે હું થશે કે આર્સેનિયસ ની જે સપાટી ઉપર છે ને અહીંયા ઋણ ભારે દાખલા તરીકે આર્સેનિયક સલ્ફાઇડ સર ઋણ ભારે સોલ હતો જો અહીંયા સમજો કે આર્સેનિયસ સલ્ફાઇડ હું હતો ઋણ ભારે ઋણ ભારે સોલ એટલે દાખલા તરીકે આર્સેનિયસ સલ્ફાઇડ છે આ માઇનસ ટુ એટલે એની પ્રથમ જે સપાટી હોય ને એની ઉપર આ રીતના માઇનસ ચાર્જ ચોટેલો હોય અને બાકીનો પ્લસ ચાર્જ છે એ આ રીતના અહીંયા ઓકે આ રીતના અહીંયા જે ફિક્સ ધ્યાન આપજો અંદરનો જે ચાર્જ છે ફિક્સ્ડ લેયર અથવા કોમ્પેક્ટ લેયર કહેવાય અને આ છે ડિફ્યુઝ ડિફ્યુઝ એટલે શું થશે કે થોડો કે હલનચલન વાળી હોય છે એટલે પ્રથમ સ્તર કલીલ કણ સાથે જોડાયેલું હોય છે જ્યારે બીજું સ્તર કેવું હોય છે ચલિત હોય છે જે સતત ફરતું રહે ધ્યાન આપજો આ બે સ્તર વચ્ચેનો જે વિદ્યુતનો વીજભારના જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે ઇલેક્ટ્રોકાઇનેટિક્સ પોટેન્શિયલ એને કહેવાય જેટા પોટેન્શિયલ શું કહેવાય છે એને जीटा પોટેન્શિયલ जीटा पोटेंशियल નું સૂત્ર છે z 4.2n u upon d n એટલે હું થશે વિસ્કોસિટી ઓફ કોએફિશિયન્ટ્સ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મીડિયમ અને વેલોસિટી ઓફ કોલેડિયટ પાર્ટિકલ વેન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્લાય કે જ્યારે વિદ્યુત વિભાજ્ય ક્ષેત્ર લાગુ પડવામાં આવે ત્યારે એની કલીલના ગણોની ગતિ એટલે આ રીતના તમે કલિલ કણ પર વિજભાર છે છે કલિલ કણ પર વિજભાર તમે મેળવી શકો છો ઓકે